મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે છે ધોરણ 4નું ગણિત ગમતમાં ભોપાલનો પ્રવાસ ભીમ બેટકા પહોંચી ગયા ત્યાં સુધી આપણે જોયો હતો. હવે આપણે આગળ જોઈશું. તો છે ભોજનનો સમય. બાળકો ભૂખ્યા થયા હતા એટલે બધાએ પોતાના નાસ્તાનો ડબ્બો ખોલ્યો. બસમાં બિસ્કીટ, નારંગી અને કેળા બધાને વહેંચવામાં આવ્યા. દરેક બાળકને એક નારંગી, એક કેળું અને 5 બિસ્કીટ આપવામાં આવ્યા. સ્કૂલ તરફથી છે બાળકોને નાસ્તામાં એક નારંગી, એક કેળું અને 5 બિસ્કીટ એ આપવામાં આવ્યા હતા. તો કે દરેક બાળકને, તો આપણા પાસે શું કહે છે, બધા બાળકોએ નારંગી અને બિસ્કીટ લીધા, પરંતુ 38 બાળકોએ કેળા ન લીધા. તો પહેલાં આપણે એ જોઈએ કે દરેક બાળકને એક નારંગી, એક કેળું અને 5 બિસ્કીટ આપવામાં આવ્યા. તો આપણી પાસે કુલ કેટલા બાળકો હતા? તો અગાઉ જોઈ ગયા એ પ્રમાણે આપણી પાસે 210 બાળકો હતા, બરાબર. એક નારંગી એટલે કે 1×210 એટલે 210 બાળકોને એક નારંગી આપવામાં આવી, એટલે કુલ નારંગી હતી 210. કુલ નારંગી હતી. એક કેળું તો કે છે 210 કેળું થયા હશે. 210 વિદ્યાર્થીઓ ગુણ્યા દરેકને એક એક કેળા આપવામાં આવ્યા હતા એટલે કે 210 કેળા હશે. અને પણ એમ કહે છે કે 38 બાળકોએ કેળા ન લીધા એટલે 210માંથી 38 બાળકો આપણે બાદ કરી નાખશું. કેવી રીતે? તો કે એ લોકોએ કેળા લીધા નહીં એટલે 210 માઇનસ આપણે 38 કરશું તો જવાબમાં મળશે આપણાને 172. તો શું આવશે કે 172 બાળકોએ કેળા લીધા હતા, જ્યારે 38 બાળકોએ કેળા છે એ લીધા ન હતા. અને કે છે 5 બિસ્કીટ, બરાબર. દરેક બાળકને 5-5 બિસ્કીટ આપવામાં આવ્યા. તો કુલ કેટલા બિસ્કીટ આપણી પાસે હશે? તો કેવી રીતે કરશું? તો 210×5. 210 બાળકો, દરેક બાળકને 5 બિસ્કીટ એટલે કે 210×5 આપણે 5 કરશું તો આપણાને 1050 મળશે. 1050 શું છે? તો કે કુલ બિસ્કીટ છે, બરાબર. એમાંથી દરેક બાળકને આપણાને 5-5 બિસ્કીટ છે આપવાના છે. તો જુઓ બાળકો, તમને પ્રશ્ન પૂછ્યો છે તો કુલ કેટલા નારંગી, બિસ્કીટ અને કેળાની વહેંચણી થઈ? તો જુઓ તો 210 નારંગી આપવામાં આવી, 172 કેળા આપવામાં આવ્યા અને 1050 છે એ બિસ્કીટ આપવામાં આવ્યા. હવે આગળ જોઈએ આપણે. મનજીત અને ભાનુએ ઝડપથી પોતાનું ખાવાનું પૂરું કરી લીધું અને સમય પસાર કરવા એકબીજાને ઉખાણા પૂછવા લાગ્યા. મનજીત, 100 અને 150ની બરોબર વચ્ચે આવતી સંખ્યા મને કહો. 100 અને 150ની એક્ઝેટ વચ્ચે, ન એક રકમ આગળ ને એક રકમ પાછળ, એક્ઝેટ એટલે કે વચ્ચોવચ્ચ આવતી સંખ્યા. તો ભાનુ છે એ ટ્રાય કરે છે. પેલા કહે છે 120, પછી કે ના ના 130, કહે છે ના 125, હા 125. 100 અને 150ની વચ્ચે આવતી સંખ્યા છે 125. બીજા બાળકો પણ ઉખાડામાં સાથે જોડાયા. ક છે એ પેલા પૂછે છે, મેં મારા 4 મિત્રોને 4 ચોકલેટ આપી. 4 મિત્રોને 4 ચોકલેટ આપી. મારી પાસે 3 વધી તો મારી પાસે કુલ કેટલી ચોકલેટ હશે? શું કહે છે? 4 મિત્રોને 4 ચોકલેટ આપી તો 4×4 એટલે કેટલા થશે? 4×16. શું કીધું છે? 16. 4×16 થઈ. શું કહે છે? મારી પાસે 3 વધી છે, બરાબર. આ કહે છે 4 મિત્રોને 4 ચોકલેટ મેં આપી દીધી તો શું કરશે? 4×4 એટલે કેટલા આવશે? બરાબર 16. 16 થયા. હવે શું કીધું છે? મારી પાસે 3 ચોકલેટ વધી. કેટલી વધી? 3 વધી છે એટલે આપણે 16+3 કરશું, બરાબર છે. 16 વધી તો કુલ એની પાસે કેટલી ચોકલેટ હતી? તો 16+3 કરશું એટલે જવાબ આવશે 19. તો એની પાસે કુલ 19 ચોકલેટ હતી.
એને એના ચાર મિત્રોને ચાર ચાર આપી દીધી, તો એની પાસે ત્રણ બચી. તો પેલા ચાર ચોક સોળ, સોળમાં આપણે પ્લસ ત્રણ કરશું એટલે આવશે બરાબર ઓગણીસ. હવે આગળ જોઈએ. ખ કે છે, ત્રણ પાંચ અને સાતની મદદથી તમે કઈ સંખ્યા બનાવી શકો? આ ત્રણેયને સાથે રાખીને તમે કઈ સંખ્યા બનાવી શકો તમને પૂછે છે. જો એક્ઝામ્પલ દીધા છે 357, 537 આ ઉપરાંત. તો જો આ ઉપરાંત આપણે કઈ સંખ્યા બનાવી શકીએ? તો 735 બનાવી શકીએ આપણે બરાબર આની ત્રણ સંખ્યાની મદદથી. પછી 753 બનાવી શકીએ આની મદદથી. પછી 357 બનાવી શકીએ. 537 બનાવી શકીએ. 573 બનાવી શકીએ. આ બધી સંખ્યા છે આપણે બનાવી શકીએ છીએ. હવે ખ, હવે ઘ છે, ઈ કે છે, એવી સંખ્યા જેમાં 8 વધારતા તે બમણી થઈ જાય. 8 છે એ તમે 8માં કઈ સંખ્યા વધારો તો એનાથી બમણી થઈ જાય. તો જો 8+8 કરતાં આપણે કેટલી થઈ જશે? 16. એટલે 8ની બમણી થઈ ગઈ 16. 8 2 16, 8માં 8+ કરતાં સંખ્યા એની બમણી થશે 16. તે કઈ સંખ્યા છે? તો કે 8. 8માં 8+ કરતાં સંખ્યા એની બમણી થઈ જશે બરાબર. આ છે તમારે તમારી બુકમાં લખવાના રહેશે. હવે હવે આપણે આગળ જોઈએ. હવે ઘ કે છે, એવી સંખ્યા કઈ છે જેનો 2, 3, 5 વડે ભાગાકાર થઈ શકે અને 25 અને 50ની વચ્ચે હોય? 2, 3, 5 વડે ભાગાકાર થઈ શકે, પેલો પ્રશ્ન એ પૂછો. બીજો એમ પૂછ્યો કે 25 અને 50ની વચ્ચે તમે શું કરવાનું? તમને કાંઈ નહીં કરવાનું. 2×3×5 કરવાના, એટલે જવાબ શું આવશે તમારો? 30. 2×3 6, 6×5 30. 30 આવી ગયો. હા, 30 સંખ્યા છે જો 25 અને 50ની વચ્ચે પણ આવે છે આ સંખ્યા બરાબર છે, એટલે જવાબ આવશે કે 30 બરાબર. હવે આપણે આગળ જોશું. આ જોશું, ચ શું કહે છે, એક નાની કીડી 1 મિનિટમાં 3 સેમી ચડે છે. એક નાની કીડી 1 મિનિટમાં 3 સેન્ટીમીટર ચડે છે અને 2 સેન્ટીમીટર પાછી લપસે છે. 3 સેમી ચડે છે એમાં 2 સેમી લપસે છે, તેને 2 સેમી ચડવામાં કેટલો સમય લાગશે? જો 1 સેમી ચડે છે, ચડે તો છે પણ સામે એ શું કહે છે કે છે 2 મિનિટ નીચે પાછળ ઉતરી જાય છે. તો એ કહે છે કે તો 2 સેમી ચડવામાં કેટલો સમય લાગશે? જો 1 મિનિટમાં 3 સેમી, 1 મિનિટમાં આ મિનિટ છે અને આ સેમી છે, 1 3 સેમી ચડે છે બરાબર છે. અને શું કહે છે? 2 સેમી છે એની, તો 2 સેમી ઉતરી જાય છે એટલે આવશે 1 સેમી બરાબર છે. કે 1 મિનિટનું અંતર કાપો હોય ને 1 મિનિટ લાગે છે, એટલે 1 મિનિટ ચડવામાં 1 મીટર લાગે છે. કેવી રીતે 1 સેમી? તો કે 3 સેન્ટીમીટર ચડે છે અને 2 સેમી લપસે છે, એટલે 3માંથી 2 બાદ કરશું એટલે કેટલા આવશે? 1 આવશે. તો 1 મીટર ચડવા માટે 1 સેમી લાગે, 1 મિનિટમાં 1 સેમી ચડે છે, તો 2 મિનિટમાં 2 સેમી લાગશે, એટલે કે 2 મિનિટ ચડતા 2 મિનિટમાં એ 2 સેમી ચડી શકશે. હવે આગળ જોઈએ આપણે બાળકો. આપણે કઈ હોળી લઈએ? બધા ઉખાણા પૂછવામાં એટલા મશગુલ હતા કે તેઓ એક સરોવર પાસે આવી ગયા, તેની ખબર પણ ન હતી બરાબર છે. આ એક બહુ મોટું સરોવર હતું જેની વચ્ચે એક નાનકડો ટાપુ હતો. હવે ટાપુ એટલે કે નદીની વચ્ચે પર્વત હોય બરાબર છે, એને કહેવાય ટાપુ. સરોવર એ સમયે ખૂબ જ સુંદર લાગતું હતું. તેમાં ઘણા બધા બતક ખૂબ જોરથી અવાજ કરતા હતા. એ સરોવરમાં બતક હશે અવાજ કરતા હતા. કેટલાક બતક
કેટલાક બાળકોએ બતકને પોપકોર્ન ખવડાવી દીધા. જે લોકો પોપકોર્ન લીધા હતા પોતાના માટે એ બતકોને ખવડાવી દીધા. હવે આવ્યો રોમાંચક ભાગ, બરાબર છે, એ હતો કે નૌકા વિહારનો સમય. નૌકા વિહાર એટલે કે હોડીમાં બેસી ને પાણીમાં ફરવાનું, એને કહેવાય નૌકા વિહાર. તેમણે કઈ હોડીમાં જવું તે નક્કી કરવાનું હતું, જે કાર્ય બહુ સહેલું ન હતું. બધા વિચારમાં પડી ગયા કઈ હોડીમાં બેસશું આપણે. અહીં જુદા જુદા પ્રકારની હોડીઓ છે, દરેકના ટિકિટના ભાવ અને ફરવાનો ભાવ અલગ હતો, બરાબર. ટિકિટનો ભાવ અલગ હતો અને ફરવાનો સમય પણ અલગ હતો. જો ચાર હોડી છે, જો પેલા હોડીનું નામ શું છે, ડબલ ડેકર, પેન્ડલ બોટ, મોટર બોટ, હલેસાવાળી બોટ, બરાબર છે. અબલ હેકર એટલે કે બે માળની હોય ઈ, પેન્ડલવાળી એટલે કે પેન્ડલ મારીને જે આપણે બોટ ચલાવીએ ઈ, મોટર બોટ એટલે જે ઓટોમેટિક ચાલે ઈ બોટ, અને હલેસાવાળી કે જેને જેને નાવિક છે એ છે પોતાના હાથથી હલાવીને ચલાવે ઈ બોટ. હવે ટિકિટના ભાવ શું છે, તો પહેલીના 30 છે, બીજીના 15 છે, ત્રીજીના 25 છે, ચોથીના પણ 15 છે. વિહારનો સમય, કેટલા સમય સુધી તમે તેના ઉપર ફરી શકો, તો પહેલીનો 45 મિનિટ, બીજીનો 30 મિનિટ, ત્રીજી બોટનો 20 મિનિટ, ચોથીનો 45 મિનિટ. આપણે ચાર એક પેન્ડલ બોટ લઈશું અને ઘોડીના જૂથ સાથે ફરીશું. બીજું શું કહે છે, અમે મોટર બોટ લઈશું જે મોંઘી છે પણ ઝડપથી મજા આવશે, બરાબર છે. હવે એ લોકો નક્કી કરે છે. ચાલો આપણે હરસેલાવાળી હોડીમાં જઈએ, બરાબર છે, જે હાથથી હલાવે એ હોડીમાં. તે બહુ મોંઘી નથી અને આપણે વધુ સમયમાં શાંતિથી સહેલ કરી શકશું. ચાલો આપણે ડબલ ડેકરમાં જઈએ, મોંઘી છે પણ સમય વધુ છે, સાથે સંગીતની પણ મજા આવશે. ઇન્દ્રા અને ભાનુ પહેલાં મોટર બોટમાં ગયા અને પછી હલેસાવાળી બોટમાં. તો તેમણે બંને હોડીમાં કુલ કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? જુઓ મિત્રો, તમને આગળ કીધું છે એ પ્રમાણે, બરાબર. કઈ બસની વાત કીધી છે ઇન્દ્રાએ? તો કે મોટર, પેલા શું કીધું છે, મોટર બોટ અને પછી હલેસાવાળી. તો જો મોટર બોટના કેટલા રૂપિયા છે, 25 રૂપિયા છે, અને હલેસાવાળીના 15 રૂપિયા છે, બરાબર છે. પણ એ ફક્ત એક વ્યક્તિના છે, એક વ્યક્તિના રૂપિયા છે મોટરના 25 અને હરસેલાના 25, કે કેટલાના, એકના છે. પણ અહીંયા વ્યક્તિઓ જાય, કેટલા, બે વ્યક્તિઓ. તો શું થશે, આ બધાના ડબલ થઈ જશે. એટલે કેમ થશે, તો આપણે જોઈશું. જો આ લોકોનું જોવાનું છે આપણને, બરાબર. હા, તો શું કીધું છે, પહેલાં આપણે કઈ બસ લેશું, તો કે મોટર બસ. તો કેટલા વ્યક્તિઓ છે, બે વ્યક્તિઓ છે, અને કેટલા રૂપિયા છે, 25 રૂપિયા, એટલે 2 25 કરશું, બરાબર. આ થઈ ગયું મોટર બસના. હવે બે વ્યક્તિઓ છે અને કઈ બસ, કઈ મોટર છે, હલેસાવાળી, એના કેટલા રૂપિયા છે, તો કે 15 છે. તો 2 × 15 કરશું. હવે શું કીધું છે, 25 ને 2, તો 25 ટકાનો પાડો બોલાવ ક્યાં સુધી, 2 સુધી. તો 25 ટકા 25 25 2 50, તો અહીંયા આવશે 50 વત્તા 15નો પાડો 2 સુધી, 15 2 30, એટલે આવશે 30. એટલે 50 વત્તા 30 એટલે કેટલા આવશે, 80. કેટલા, 80. તો કુલ એ લોકોએ 80 રૂપિયા છે એ ચૂકવ્યા હશે. હવે એના પછીનો છે એ આપણે કાલે ભણીશું. થેન્ક યુ.